તો આ તરફ અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ ખાતે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. કુંડમાં વિસર્જિત કરી રહ્યા છે લોકો. તો ભગવાન ગણેશજીને 10 દિવસ પૂજા કરવાનો આ મોકો મળ્યો, જેનો ભક્તોમાં એક આનંદ છે. તો વિસર્જન કરી રહ્યા છીએ તેનું દુઃખ પણ થઈ રહ્યું છે. ભક્તો ભારે હૃદય સાથે વિસર્જન કરી રહ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લીધી હતી, તેથી આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે. આજે ગણેશ વિસર્જન નો દિવસ છે અને લોકોએ જે આસ્થા સાથે પોતાના ઘરે ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કર્યું હતું ને પરિવાર સાથે રિવરફ્રન્ટ ખાતે જે કુંડો બનાવવામાં આવ્યા છે ને ત્યાં વાતે ગાતે ભગવાન શ્રી ગણેશ છે તેને લઈને આવે છે અને વિધિપૂર્વક તેનું વિસર્જન છે એમના દ્વારા કરવામાં આવે છે. અને આવો જે પરિવાર છે તે રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યો છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો, આજે વિસર્જન દિવસ છે અને ભગવાન શ્રી ગણેશનું આજે અહીં રિવરફ્રન્ટ ખાતે જે કુંડ બનાવ્યા છે ને ત્યાં વિસર્જન માટે આવ્યા છો? 10 દિવસ દાદાની સારી સેવા કરવાનો આનંદનો મોકો મળ્યો એની ખૂબ જ ખુશી છે. પણ આજે વિસર્જન કરતી વખતે થોડુંક દુઃખ થાય છે કે દાદા 10 દિવસ પછી આપણને મૂકીને જતા રહેશે, પણ 10 દિવસ સેવા કરવાનો આનંદનો અનેરો મોકો મળ્યો એના માટે ખૂબ ખુશી છે. લોકો વાતે ગાતે અહીં આવે છે, પહોંચે છે, પરિવાર સાથે વિસર્જન કરે છે. માટીના ગણેશ છે કે પીઓપીના ગણેશ? માટીના છે, પ્યોર ઇકો ફ્રેન્ડલી. કારણ કે ગણેશજીનું વિસર્જન થાય તો ટોટલી મૂર્તિનું વિસર્જન થાય એ આશાથી અમે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ લાવીએ છીએ. જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે 10 દિવસ આસ્થા સાથે ભગવાન શ્રી ગણેશની સેવા કરવાનો મોકો મળ્યો હતો અને હવે વિસર્જન કરવા માટે તે અને અહીં પહોંચ્યા છે. માટીના ગણેશની મૂર્તિ જે છે તે સ્થાપિત કરી હતી અને હવે તેનું વિસર્જન અહીં કરશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.